नमस्ते विद्यार्थी मित्रों, आज आपके धोरण 10 में विषय विज्ञान पाठ 6 जैविक क्रियाओं विषय नो अभ्यास करवानो छे। अपना मनुष्य में अथवा प्राणी में अथवा तो वनस्पति में जेमा जैविक क्रियाओं केवा केवा प्रकार की छे अने कई क्रियाओं द्वारा ते खोराक मेळवे छे अने खोराक लीधा पछी एनुं पाचन केवी रीते थाय छे अने पाचन थयेल सिवायनो न अपचय खोराक नो ઉત્સર્જન કેવી રીતે થાય છે એના વિશેનો અભ્યાસ કરવાનો છે, જેમાં સૌ પ્રથમ સજીવનો નિર્દેશ હલનચલન દર્શાવવું એ સજીવનું લક્ષણ છે। હલનચલન દ્રશ્ય કે અદ્રશ્ય, વૃદ્ધિ સંબંધિત કે અન્ય કાર્યો સંબંધિત હોઈ શકે। હવે કોઈ પણ હલનચલન કરે તો જ આપણે ખબર પડે કે જીવે છે। આપણે રોડ ઉપર આવેલા જતા હોય ને કૃત્રિમન સૂતું હોય ને આપણે ખબર પડે કે હલતું નથી તો આપણે લાગીએ મરી ગયું છે, પણ એની પૂંછડી હલતી હોય કે કાન હલતો હોય તો આપણે કહી શકીએ કે કૃત્રિમ જીવે છે। પછી કોઈ પણ ગાય હોય, ભેંસ હોય, ઢોર કે પશુ પક્ષી કોઈ પણ હોય એ હલનચલન એ સજીવનું લક્ષણ છે। એ રીતે જૈવિક ક્રિયા બધા સજીવો દ્વારા કરવામાં આવતી મુખ્ય ક્રિયાઓ જે સજીવોનું જીવન ટકાવી રાખવા માટે જરૂરી છે, બધા સજીવો માટે જે જીવન દર્શાવે છે અને જે ક્રિયા જરૂરી છે એ ક્રિયા તેને જૈવિક ક્રિયાઓ કહે છે। સામાન્ય જૈવિક ક્રિયા કેવી કે બધા સજીવોમાં સામાન્ય જૈવિક ક્રિયાઓ પોષણ મેળવવાની, શ્વસન કરવાની, ઉત્સર્જન કરવાની અથવા ક્રિયાપ્રતિક કચરાનો નિકાલ, વૃદ્ધિ, વહન, હલનચલન, નિયંત્રણ અને સંકલન, પ્રજનન વગેરે બધી સામાન્ય જૈવિક ક્રિયાઓ છે। એ સિવાય પોષણ ઉર્જાના સ્ત્રોતને ખોરાક રૂપે બહારથી સજીવના શરીરની અંદર દાખલ કરવાની ક્રિયાને પોષણ કહે છે। આવા પોષણના બે પ્રકારો છે, એક તો સ્વયંપોષી પોષણ અને બીજું વિષમપોષી પોષણ, જેમાં સ્વયંપોષી પોષણની અંદર ક્લોરોફિલ ધરાવતા સજીવો સૂર્યશક્તિ, પાણી અને કાર્બન ડાયોક્સાઇડનો ઉપયોગ કરી સરળ કાર્બોદિત ગ્લુકોઝ સ્વરૂપે તેમનો ખોરાક તૈયાર કરે છે। આ ક્રિયાને પ્રકાશ સંશ્લેષણની ક્રિયા કહે છે। પ્રકાશ સંશ્લેષિત સજીવો સ્વયંપોષી પોષણ દર્શાવે છે। લીલી વનસ્પતિઓ અને કેટલાક પ્રકાશલેષી જીવન સ્વયંપોષી સજીવો છે, જે વનસ્પતિઓમાં તરત જ ઉપયોગમાં ન લેવાતા ગ્લુકોઝ, કાર્બોદિતનું સ્ટાર્ચ કે મંડક સ્વરૂપે સંગ્રહ કરવામાં આવે છે। મતલબ કે જે સ્વયંપોષી સજીવો છે બીજા જીવ ઉપર આધાર રાખતા નથી, સૂર્યપ્રકાશ દ્વારા પોતાની રીતે ખોરાક તૈયાર કરે છે, જેમાં 6CO2 એટલે કે કાર્બનના 6 અણુ વત્તા 12H2O મતલબ કે પાણીના 12 અણુ એ બંનેનું ક્લોરોફિલ અને સૂર્યપ્રકાશ દ્વારા થાય છે, જેમાંથી ગ્લુકોઝ બનાવે છે C6H12O6 પ્લસ 6O2 પ્લસ 6H2O ઓક્સિજન અને પાણીના અણુ જુદા પાડે। એ જ રીતે વિષમપોષી પોષણ કે અન્ય સજીવો તૈયાર કરેલા જટિલ પોષક દ્રવ્યોનો ઉપયોગ કરતા સજીવોને વિષમપોષી સજીવો કહે છે। તેઓ ક્લોરોફિલ ધરાવતા નથી, તેથી તેમનો ખોરાક જાતે તૈયાર થતો નથી। બધા પ્રાણીઓની અંદર એમાં બધા પ્રાણીઓ, ફૂગ અને અમરવેલ વગેરે વિષમપોષી સજીવો છે કે જે બીજા ઉપર આધાર રાખે છે। એ રીતે પાચન તો કે મનુષ્યની પાચનનળી અને રંધ્રાગુહા, જે પાચન છે તો આપણે જોઈએ તો મુખથી મળદ્વાર સુધીની લંબાયેલી મુખગ્રુવા, અન્નળી, જઠર, નાનું આંતરડું, મોટું આંતરડું ધરાવે છે। પાચન નળી સાથે સંકળાયેલી ગ્રંથિઓ પાચનમાં મદદ કરે છે। આપણે ખોરાક મુખમાં લઈએ છીએ ત્યાંથી આપણે આંતરડામાં, નાના આંતરડું, મોટા આંતરડામાં અને જઠરમાં વલોવાય છે, એવા પાચેલો ખોરાક મળ મારફતે બહાર નીકળે છે। લાળ ગ્રંથિઓ, યકૃત અને સ્વાદુપિંડ એ સહાયક ગ્રંથિઓ છે। મનુષ્યમાં લાળ રસ, જઠર રસ, પિત્ત રસ, સ્વાદુરસ અને આંતરસ એ પાચન ક્રિયામાં અગત્યની ભૂમિકા ભજવે છે। મનુષ્યની પાચનનળી સૌથી વધુ લંબાઈ ધરાવતો ભાગ નાનું આંતરડું છે। આમ છતાં નાના આંતરડાની લંબાઈના આધારે પ્રાણીઓના ખોરાકનો
પર રહેલો છે કે પ્રાણીઓ કેવા પ્રકારનો ખોરાક લે છે એ પ્રમાણેમાં આધારડું હોય. ઉદાહરણ તરીકે ઘાસ ખાનાર શાકાહારી પ્રાણીઓમાં નાનું આંતરડું લાંબુ, જ્યારે માંસ ખાનાર માંસાહારી પ્રાણીઓમાં નાનું આંતરડું ટૂંકું હોય છે. એ રીતે રસાંકુરો, તો કે નાના આંતરડામાં શેષાંત્રના અસ્તરમાં આંગળી જેવા કવર્ધો આવેલા છે તેને રસાંકુરો કહે છે. તે પ્રાચીન ખોરાક અભિશોષણ માટે સપાટીનું ક્ષેત્રફળ વધારે છે. જે ખોરાક અંદર શરીરની અંદર પાચન હલવાય છે અને પાચન થાય છે એના માટે એ ક્ષેત્રફળનો વધારો કરે છે અને સચવાઈ રહે. એ રીતે શ્વસન, શ્વસનના બે પ્રકારો છે, જારક શ્વસન અને અજારક શ્વસન, જેમાં શ્વસન સજીવના કોષોમાં પોષ્ય જરૂરિયાત માટે ઉર્જા પૂરી પાડવા ગ્લુકોઝ જેવા ખોરાક અને સ્ત્રોતોને ઓક્સિજનની હાજરી કે ગેરહાજરીમાં વિઘટન થવાની ક્રિયાને શ્વસન કહે છે. આ ક્રિયા જીવંત કોષની અંદર થતી હોવાથી તે કોષીય શ્વસન પણ કહે છે અને શ્વસનની ક્રિયા દરમિયાન મુક્ત થતી ઉર્જા એટીપી એડ્રીનો ટ્રાન્સફોસ્ફેટમાં સંગ્રહ થાય છે. એટીપીમાં મોટાભાગની કોષીય પ્રક્રિયા માટે ઉર્જા ચલણ છે, જેમાં પહેલું જારક શ્વસન અને બીજું અજારક શ્વસન. જારક શ્વસન એટલે કે જે શ્વસન ઓક્સિજનમાં થતું હોય હાજરીમાં એને જારક શ્વસન કહેવાય અને જે શ્વસન ઓક્સિજનની ગેરહાજરીમાં થતું હોય તેને અજારક શ્વસન કહેવાય. જારક શ્વસનમાં મુક્ત ઉર્જા અજારક શ્વસનની તુલનામાં ઘણી વધારે હોય છે. જારક શ્વસન કરતાં સજીવો પૂરતો ઓક્સિજન પ્રાપ્ત થવો અને કાર્બન ડાયોક્સાઇડ દૂર થવો જરૂરી છે જારકમાં, કારણ કે ઓક્સિજનની હાજરીમાં થાય છે અને પૂરતા પ્રમાણમાં લઈ શકવા જોઈએ અને કાર્બન ડાયોક્સાઇડ પૂરતા પ્રમાણમાં બહાર કાઢી શકવા જોઈએ. વનસ્પતિઓ વાયુના વિનિમય પર્ણરંધો કે વાયુરંધો દ્વારા કરે છે. પાંદડાઓ દ્વારા જે શ્વસન થતું હોય તે પર્ણરંધો પર્ણની સપાટી પર આવેલા સૂક્ષ્મ છિદ્રો છે. પાંદડાઓ પર નાના નાના આપણે નરી આંખે ન જોઈ શકીએ એવા છિદ્રો હોય છે, જેના દ્વારા એ વાયુનું શ્વસન કરે. શ્વાસોશ્વાસ, જારક શ્વસન કરતા પ્રાણીઓમાં શ્વાસોશ્વાસને અગત્યની ક્રિયા છે. જેમ કે જળચર પ્રાણીઓનો સ્થળચર પ્રાણીઓની તુલનામાં ઘણો વધારે હોય છે, મતલબ કે સ્થળ ઉપર રહેતા પ્રાણી અને પાણીની અંદર રહેતા પ્રાણીઓ, જેમાં જળચર છે એ સ્થળચર પ્રાણી કરતા એની શ્વાસોશ્વાસની ક્રિયા વધુ હોય. એ રીતે મનુષ્યનું શ્વસનતંત્ર જેમાં જોઈએ તો આ તંત્ર આપણા નસકોડાથી માંડીને કંઠ નળીથી સ્વરતંત્ર અને શ્વાસ નળી અને શ્વાસવાહિની અને શ્વાસવાહિકાઓ અને ફેફસા ધરાવે છે. અહીંથી માંડીને નસકોડાથી માંડીને અંદર સુધી, મતલબ કે નસકોડા, કંઠ નળી, સ્વરયંત્ર, શ્વાસ નળી, શ્વાસવાહિની અને શ્વાસવાહિની ક્રિયાઓ એ સિવાય ફેફસા ધરાવે છે. દરેક શ્વાસવાહિકા વાયુકોષ્ઠનો અંત પામે છે. ફેફસામાં ફુગા જેવી અસંખ્ય રચનાઓમાં વાયુકોષ્ઠ આવેલા છે. આ વાયુ વાત વિનિમય માટે સપાટી પૂરી પાડે છે. મનુષ્યમાં લાલ રંગના રક્તકણોમાં શ્વસનજનક દ્રવ્ય હિમોગ્લોબિન આવેલું હોય છે. તે ફેફસાની હવામાંથી ઓક્સિજન ગ્રહણ કરી પેશી સુધી પહોંચાડે છે. આપણા શરીરમાં જે પેશીઓનો સમૂહ છે એ પેશીઓ સુધી પહોંચે છે. એ રીતે આપણું રુધિર લાલ રંગ. મનુષ્યમાં રુધિર વિવિધ પ્રકારના પદાર્થોના વહન માટે પ્રવાહી સંયોજક પેશી છે. રુધિર પ્રવાહી માધ્યમ રુધિર રસમાં શ્વેતકણ, રક્તકણ અને ત્રાકકણો નિલંબિત હોય છે. મતલબ કે આપણા રુધિરમાં ત્રાકકણ, રક્તકણ અને શ્વેતકણ આવેલા છે. રક્તકણો ઓક્સિજનનું વહન કરે છે. ત્રાકકણો ઇજાને સ્થાને રુધિરના સ્ત્રાવને ગોઠવવામાં મદદ કરે છે અને રુધિરનો વ્યયને અવરોધે છે. એ રીતે આપણું ડાબી સાઈડમાં આવેલું મનુષ્યનું હૃદય, જે મહાત્મા જે તે માનવીના મુઠીના કદ જેવું હોય, જેની અંદર આપણે જોઈએ તો મનુષ્યના બે ચાર ખંડોમાં હૃદય છે વેચાયેલું છે. ડાબું કર્ણક, જમણું કર્ણક, ડાબું સેપક અને જમણું સેપક, જે આપણા રુધિરને વહન માટે કામ કરે છે અને લોહીને શુદ્ધ પહોંચાડે છે કરે છે. જેમાં મનુષ્યનું હૃદયખંડ માત્ર બે ખંડોનું હોય છે. ઉભયજીવી અને મોટાભાગના સરીસૃપ પ્રાણીઓમાં ત્રિખંડી હૃદય ધરાવે છે. આપણા મનુષ્ય ચારખંડી,
ઉભયજીવી જે માછલી છે એ બે ખંડોનું અને ઉભયજીવી અને મોટાભાગના સરિસૃપ એટલે ભેટી ઘસડાઈને ચાલતા પ્રાણીઓમાં ત્રિખંડી હૃદય ધરાવે છે. એ આપણી રુધિરનું રુધિર વાહિનીઓ જે ધમનીઓ શિરાઓ રુધિર કેશિકાઓ અને રુધિર વાહિનીઓ છે. ધમનીઓ રુધિરનો પ્રવાહ હૃદયના શરીરના વિવિધ અંગો તરફ લઈ જાય છે અને રુધિરનો પ્રવાહ વિવિધ હૃદય તરફથી આપણા શરીર તરફ લઈ જાય છે. એ રીતે લસિકા, આપણે લસિકામાં કહીએ તો તે રુધિર રસ જેવું રંગીન અને અલ્પ માત્રામાં પ્રોટીન ધરાવતા અન્ય પ્રકારનો પ્રવાહી છે તે વહનમાં મદદરૂપ કરે છે. મતલબ રંગીન રંગ વગરનું છે લસિકા છે એ રુધિરની જેમ જ છે, પરંતુ એ રુધિર રસ જેવું છે પરંતુ એ રંગ વગર છે. અલ્પ માત્રામાં થોડું ઘણું પ્રોટીન ધરાવે અને આપણા શરીરમાં એ વહનમાં મદદરૂપ છે. એ જ રીતે વનસ્પતિઓમાં જે વહન છે એ વહન વનસ્પતિઓમાં કેવી રીતે, તો કે ઉચ્ચ વનસ્પતિઓમાં પાણી અને ખનિજ સારોનું વહન જલવાહક અને સાંસ્કૃતિક કાર્બોદિત દ્રવ્યોનું વહન અન્નવાહક વડે થાય છે. પાણીનું વહન જલવાહક દ્વારા અને ખોરાક પોષક તત્વોનું વહન અન્નવાહક દ્વારા થાય છે. જલવાહકના વાહક એકમો ક્યાં, તો કે જલવાહિની કી અને જલવાહિની. એ જ રીતે અન્નવાહકના વાહક એકમો ક્યાં, તો જાળની નલિકા અને સાથી કોષો એ અન્નવાહકો છે. આપણે જોઈએ તો કે જલવાહકમાં દ્રવ્યનું વહન મૂળથી શરૂ થઈને ઉર્ધ્વ દિશામાં, જ્યારે અન્નવાહકમાં દ્રવ્યનું વહન બંને દિશામાં ઉપર કે નીચે તરફ કે નીચેથી ઉપર તરફ થાય છે. ઉચ્ચ વનસ્પતિઓમાં જલવાહિની કી અને જલવાહિની બાષ્પોસર્જન ખસજાતા ખેંચાણ બળથી પાણી ઉપરની તરફ દિશામાં જાય છે, મૂળિયામાંથી પાણી ઉપર જાય છે. જ્યારે અન્નવાહક છે એ સૂર્યપ્રકાશમાંથી તૈયાર કરીને ઉપરથી નીચે આવે છે. અને એ સિવાયના વનસ્પતિને 13 કે 16 તત્વો જોઈએ તો એ મૂળમાં જમીનમાંથી પણ ઉપર સુધી, ઉપરથી નીચે, નીચેથી ઉપર સુધી અન્નવાહકનું વહન થાય છે. જળવાહકનું ફક્ત નીચેથી ઉપર તરફ જ વહન થાય છે. રાત્રિના સમયગાળામાં પાણીના વહનમાં મૂળ દાબની અસર વધારે અગત્યની છે. એ જ રીતે બાષ્પોસર્જન, વનસ્પતિમાં હવાઈ અંગો દ્વારા પાણી બાષ્પ સ્વરૂપે ગુમાવવાની ક્રિયાને બાષ્પોસર્જન કહે છે. એ રીતે ખોરાકનું સ્થળાંતર, અન્નવાહક પેશી દ્વારા પ્રકાશ લેસણી દ્રાવ્ય નિકોજોના વહનને ખોરાકનું સ્થળાંતર કહે છે. મતલબ કે સૂર્યપ્રકાશની હાજરીમાંથી જે ખોરાક તૈયાર થાય છે અને નિપજો મળે છે એને ખોરાક નિપજ કહે છે અને એનું એક જગ્યાએથી બીજી જગ્યાએ સ્થળાંતર કરે છે. એ ત્યાર પછી વનસ્પતિમાં વહન પછી ઉત્સર્જન, જેમાં મનુષ્યમાં ઉત્સર્જન અને બીજું વનસ્પતિમાં ઉત્સર્જન, જેમાં પ્રાણી શરીરમાંથી નાઇટ્રોજનયુક્ત હાનિકારક ચયાપચય ઉત્સર્જક દ્રવ્યોનો નિકાલ કરવાની જૈવિક પ્રક્રિયાને ઉત્સર્જન કહે છે. જે મોટાભાગના એક કોષીય સજીવ અને કોષ સપાટી વાદે સાદા પ્રસરણથી ઉત્સર્જક દ્રવ્યો પાણીમાં ત્યાગ કરે છે. જેમાં આપણું જોઈએ તો પેલું મનુષ્યમાં ઉત્સર્જન કેવી રીતે છે, તો કે એક જોડ મૂત્રપિંડ, એક જોડ મૂત્રવાહિની અને મૂત્રાશયના મૂત્રમાર્ગનું બનેલું છે એ મનુષ્યનું ઉત્સર્જન. જેમાં પ્રત્યેક મૂત્રપિંડમાં પાયારૂપ અને ગારણ એકમો આવેલા છે તે મૂત્રપિંડ નલિકા કહે છે. એ જ રીતે વનસ્પતિની અંદર ઉત્સર્જન કેવી રીતે, તો કે વનસ્પતિઓમાં ઉત્સર્જન માટે પ્રાણીઓથી સંપૂર્ણ ભિન્ન પદ્ધતિઓ આવેલી છે. ઉત્સર્જક દ્રવ્ય કોષીય રસાંતરમાં સંગ્રહ પામી અથવા તો રાળ અને ગુંદર સ્વરૂપે જૂની જળવાહકમાં સંચય પામે છે. એટલે કે જૂની જે જળવાહિની પાણી પહોંચાડવાની હતી તે નળી. વનસ્પતિના કેટલાક ઉત્સર્જક દ્રવ્યો આસપાસની ભૂમિકામાં ઉત્સર્જિત થાય છે, કે એના મૂળિયાના થળ છે એની આસપાસમાં એ ઉત્સર્જિત થઈ જાય છે અથવા તો થળમાં ને એમાં જામી જાય છે, જે આપણે ગુંદર કહીએ છીએ. એ વનસ્પતિનું ઉત્સર્જન છે. મિત્રો, આપણે જૈવિક ક્રિયાઓ વિશે આટલો અભ્યાસ અહીંયા પૂર્ણ કરશું.